नमस्कार शिक्षक मित्रों तथा विद्यार्थी मित्रों, मारी YouTube चैनल अधिकार वोरा में आप सबनु हार्दिक स्वागत करूं छु। આજે તમારા માટે લઈને આવી ગયો છે રમતોની વિડીયો સિરીઝ। આ વિડીયો સિરીઝ ની અંદર આપણે જોવાના છે આઉટડોર રમતો એટલે કે મેદાનમાં રમાતી રમતો અને ઇન્ડોર રમતો। આ વિડીયો સિરીઝ ની અંદર આપણે રમતોની થિયરી એટલે કે રમતોના નિયમો પણ જોઈશું અને સાથે પ્રેક્ટિકલ પણ જોઈશું એટલે રમતો કેવી રીતે રમાય તે પણ આપણે જોવાના છે। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી નિહાળશો। જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરશો જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે। આ સાથે આ ચેનલ પર કેટલાક મજા પડે તેવા બાળભીને ગીત અને NMMS ની પરીક્ષાની તૈયારીના તમામ ટોપિકના દરેકના ડિટેલમાં વિડીયો મૂકેલા છે જે આપ જરૂરથી નિહાળશો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો તમે ચેનલના પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો। આ સાથે બીજા કેટલાક મજાના વિડીયો પણ ચેનલના પ્લેલિસ્ટમાં છે જે આપ જરૂરથી નિહાળશો। ધન્યવાદ। રમત નંબર 8, રમતનું નામ છે મૂર્તિ। સંખ્યા ગમે તેટલી, સાધનો ખંજરી અથવા મંજીરા કે તાળી પાડવી। પૂર્વ તૈયારી, આ રમત વર્ગમાં તેમજ મેદાનમાં રમાડી શકાય। મેદાનમાંથી કાંકરા વગેરે વીણી લેવા। રજૂઆત, તો આ રમત રમવા માટે સૌપ્રથમ વિદ્યાર્થીઓને ગોળાકારમાં વ્યવસ્થિત ઊભા કરવા, ત્યારબાદ શિક્ષકે સાથેના અવાજ સાધનોના અવાજ કરે, બધા જ બાળકો ધીમી ગતિએ ગોળાકારમાં દોડવા લાગે। શિક્ષક સાધનનો અવાજ બંધ ન કરે ત્યાં સુધી બાળકો દોડતા રહે છે। સાધનનો અવાજ બંધ થતાં બાળકો દોડની જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં મૂર્તિની જેમ સ્થિર થઈ જાય છે, એટલે કે સ્ટેચ્યુ થઈ જાય છે। શિક્ષક અલગ અલગ પશુ પક્ષીના નામ બોલી કે અવાજ કરી જુદા જુદા વિદ્યાર્થીઓની સ્થિતિનો ખ્યાલ આપે અને હસાવવાનો પ્રયત્ન કરશે। જે વિદ્યાર્થી હસી પડે અથવા તો હલી જાય તો તે રમતની બહાર નીકળી જશે। ફરીથી રમત શરૂ થશે અને ફરીથી તે જ પ્રમાણેનું પુનરાવર્તન થયા કરશે। છેલ્લે જે વિદ્યાર્થી વધે તે પોતાનો જમણો હાથ ઊંચો રાખી બાકીના વિદ્યાર્થીઓ તેને તાળીથી માન આપશે। આ રમત આપણે એક્શન બદલો ના એવી રીતે પણ રમી શકાય। તો આ રમતમાં આપણે એક રમત એવી આવે છે કે દોડો રે ભાઈ દોડો, ડુંગર ઉપર આગ લાગી, તો એવું બોલીને પણ શિક્ષક બાળકોને આ રમત રમાડી શકે છે। અને જેવા દોડતા હોય વિદ્યાર્થી તે ડુંગર ઉપર આગ લાગી અને દોડી અને પછી શિક્ષક કે એક્શન, તો બધા બાળકો એક્શન કરે અને પછી એક્શન બદલો, એક્શન ન બદલો એ પ્રકારના ઉચ્ચારણ કરી બાળકોને એક્શન બદલવાનું કે તો બદલવાની છે, જો ન બદલે તો આઉટ ગણાય અને ન બદલવાની કે બદલે તો પણ આઉટ ગણાય। આ રમતનો હેતુ છે મનની સ્થિરતા સાથે આનંદ અને શબ્દભંડોળનો વિકાસ થશે। તો ચાલો આપણે રમતને પ્રેક્ટિકલી જોઈએ। દોડો રે ભાઈ દોડો, દોડો રે ભાઈ દોડો, દોડો રે ભાઈ દોડો, એક્શન એક્શન બદલો, એક્શન બદલો, એક્શન ના બદલો, એક્શન બદલો, દોડો રે ભાઈ દોડો, દોડો રે ભાઈ દોડો, એક્શન એક્શન બદલો, એક્શન બદલો, એક્શન બદલો, આવા શક્તિ ચાલ આઉટ વસીમ ભાઈ, ભાઈ પ્રજ્ઞે આઉટ આઉટ, ચલો આઉટ, ચલો દોડો રે ભાઈ દોડો, દોડો રે ભાઈ દોડો, એક્શન અરમાન આઉટ, અરે દોડી રહે છે ભાઈ, એ સલમાન ઊંચું નહીં જવાનું, આઉટ ચાલ, તું અરમાન શું થયો ઘોડો બની ગયો, આઉટ ચાલ, ભૂલવાનું નહીં, દોડો રે ભાઈ દોડો, દોડો રે ભાઈ દોડો, દોડો રે ભાઈ દોડો, એક્શન એ શક્તિ તાર મોડા પર જીવડું, આઉટ બે આઉટ, ચાલો હરીશ જીતી ગયો, ચાલો હરીશ ને તાળી નું માન આપો, ત્રણ તાળી નું માન, દોડો રે ભાઈ દોડો, એક્શન એક્શન બદલો, અરે હા ના આઉટ, એક્શન બદલો, એક્શન ના બદલો, એક્શન બદલો, દોડો રે ભાઈ દોડો, દોડો રે ભાઈ દોડો, એક્શન
રેખા તારા પાયલ તો છો રેખા નો શું આવે છે એટલે હોટ કેમ ભીચે છે આસે પા આવો તું હેલો અંજલિ અરે વાહ 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 નેન્સી નેન્સી હતી કે અંજલિ આવો ચલો દોડો રે ભાઈ દોડો દોડો રે ભાઈ દોડો એક્શન સાલ્યા સોનલ આ તો ખખડી ને હશે સોનલ તો રેખા ને શું થઈ ગઈ એકદમ રેખા આવટ હસી ગઈ ચલો સોનલ જીતી ગઈ હા ચલો સોનલ ને ત્રણ તાળી માન આપો દોડો રે ભાઈ દોડો દોડો રે ભાઈ દોડો એક્શન એક્શન કારણ કે હસવા નહી અરે વાહ હવે તારી કેપેસિટી કેટલી વસીમ હસી ગયો ચલ આવો આ બધી છોકરીઓ ક્યાં જાય છે ક્યાં ફરવા જાય છે એકબીજાને હાથ પકડીને બે આવટ રેહાન આવટ તને છે ને હસવું આવે છે આવટ શક્તિ તું તો થોડો ઊંચો હતો ને સલમાન નીચે શું જોઈ રહ્યો ચોખા છે કે કીડીઓ છે હસી ગયો ચલો આવો પ્રજ્ઞેશ મોડામ શું ભર્યું છે આવો ચલો દોડો રે ભાઈ દોડો દોડો રે ભાઈ દોડો દોડો રે ભાઈ દોડો એક્શન ચલો આવો હરીશ ને પાણી ચડ્યું હરીશ ને બરાબર રેખાન દરેક વખત ખભા પર શું થઈ જાય છે આખો હલાવે આઉટ ચાલ ચાલ આઉટ અરે વાહ સોનલ સોનલ હતી પડી આઉટ ચાલ આસેપા વિનર ચલો તાળી પાડો આસેપા વચ્ચે આવી જા